प्रथम ज्योतिर्लिंग सोमनाथ में वर्षनो सौथी महत्वपूर्ण श्रावण मास नो प्रारंभ थयो। भाविकोनी पाकी हाजी में प्रभास क्षेत्र वर्यू शिवमय। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા હતા। જો કે ગત પાછલા વર્ષના સંખ્યામાં સોમનાથમાં ભાવિકોના પ્રવાહમાં પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ પવિત્ર શ્રાવણ માસને લઈ પ્રભાસ ક્ષેત્રે શિવમય બન્યું હતું અને દૂર દૂરથી સોમનાથ આવનારા શ્રદ્ધાળુઓ પણ અહીંની વ્યવસ્થા અને ચોખ્ખાઈ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા। દર્શનાર્થીઓ તમામ લોકોને કહે છે કે જીવનમાં એક વખત તો સોમનાથ આવી અને મહાદેવના આશીર્વાદ જરૂર લેવા જોઈએ। વહેલી સવારે 5:30 કલાકે સોમનાથ મંદિર ખોલ્યું, ત્યારથી જ ભાવિકો અવિરતપણે આવી રહ્યા હતા। સાથે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ચાલુ વર્ષે શ્રાવણ માસમાં યાત્રીઓને અગવડ ન પડે તે રીતે તમામ પ્રકારે સુવિધાઓ ઊભી કરાય છે। દિગ્વિજય દ્વારની બહાર યાત્રિકોને બેસીને ભક્તિ કરવા માટે બેંકની વ્યવસ્થા કરવામાં આવી છે। દિગ્વિજય દ્વાર 6 લાઇનમાં યાત્રીઓ મહાદેવના દર્શને જઈ શકે તે માટે રેલિંગની પણ વ્યવસ્થા કરાઈ છે, જેથી ભાવિકોની ભીડ જમા ન થાય। તેમજ છેલ્લા વર્ષથી મહાદેવની બંધ પાલખી યાત્રા પણ ચાલુ કરવામાં આવી છે, જે શ્રાવણ માસના દર સોમવારે મંદિર પરિસરમાં પાલખી યાત્રા પહેલાંની જેમ રાબેતા મુજબ ફરશે। ખાસ શ્રાવણ માસના પ્રથમ દિવસને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે ધજા પૂજન કરી શ્રાવણ માસનો પ્રારંભ કરાયો હતો। જેમ જેમ શ્રાવણ માસ આગળ વધશે તેમ તેમ વધુ યાત્રિકો આવવાની સંભાવના જિલ્લા પોલીસે અનિચ્છનીય ઘટના ટાળવા વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે, તો તમામ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાય છે। દીપક જોશી, ZS TV, સોમનાથ। મારું નામ વિજય ભટ્ટ છે, સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી તરીકે। વિજયભાઈ, વાત કરવામાં આવે તો પવિત્ર શ્રાવણ માસનો શરૂઆરંભ થઈ ગયો છે। શિવજીની આરાધના માટે શ્રાવણ માસ એક ઉત્તમ કહેવાય છે। દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર પૂજા અર્ચના કઈ રીતે આખી વાત? હર સાલ શ્રાવણ માસ મેં તિથિ, દર વર્ષે શ્રાવણ મહિનામાં તિથિ વારના અનુસાર અલગ અલગ પ્રકારનો ભગવાનને શૃંગાર કરવામાં આવે છે। જેમ કે રુદ્રાક્ષનો શણગાર, બોલસેલીના ફૂલનો શણગાર, પીળા ફૂલનો શણગાર, બિલ્વપત્રનો શણગાર, મોતીનો શણગાર, વૈષ્ણવ શણગાર, એક વૈષ્ણવ શણગારની અને સ્પેશિયલ શ્રીનાથજી ભગવાનનો પણ શણગાર કરવામાં આવે છે। અને જે શણગાર કરવાથી દર્શનાર્થી પોતાને ભવ્યતા અનુભવે છે। ખાસ કરીને શિવજીની પાલખી યાત્રા સહિતના ક્યાં ક્યાં ધાર્મિક કાર્યક્રમો અને પૂજાવિધિઓ? શ્રાવણ માસ પ્રારંભથી 1:15 બિલ્વ પૂજાની પ્રારંભ થાય છે। યાત્રીઓ દ્વારા પોતાની શ્રદ્ધા અનુસાર સંપૂર્ણ મહામૃત્યુંજય જપ, મૃત્યુંજય જપ, મહાપૂજન, વિશેષ કરીને આ વર્ષથી સોમેશ્વર મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે, જે પણ યાત્રીઓ બહોળી પ્રમાણમાં લાભ લે છે। આ સિવાય જે શિવરાત્રિના દિવસે રાત્રે 12 વાગે આરતી થાય છે, મહાપૂજા કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા વેદપાઠ કરવામાં આવે છે, આ બધું કરવામાં આવે છે। પાલખી યાત્રા છેલ્લા 2 વર્ષથી બંધ, પાલખી યાત્રાનું મહત્વ છે જે જન્મદિનની ઉજવણી પ્રમાણે જે સોમવાર છે મહાદેવનો પ્રિય દિવસ છે અને આ દિવસે વિશેષ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે।